આવતીકાલે આ ફ્લાવર શો ને ખુલ્લો મૂકવામાં આવશે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે આ ફ્લાવર શો ને ખુલ્લો મૂકવામાં આવશે ને આ વર્ષની શરૂઆત ફૂલોથી થઈ રહી છે. મહાપાલિકાનું આયોજન છે ને લગભગ 1 લાખ કરતા વધુ જે ફૂલો છે તે અહીંયા પ્રદર્શની માટે મૂકવામાં આવ્યા છે. નાના નાના કુંડાની અંદર અલગ અલગ પ્રકારના જે રંગબેરંગી જરબેરા આપ જોઈ શકો છો, આવા જ 1 લાખ કરતા વધુ અવનવા પ્લાન્ટ્સ છે તે આપને અહીંયા જોવા મળશે. અલગ અલગ નયન રમ્ય ફૂલો અને તેનો અદભુત નજારો. ફ્લાવર શો ની આ ખાસિયત છે કે દુનિયાભરના જે ફૂલો પણ અત્યારે અવેલેબલ છે ભારતની અંદર તેને અહીંયા લાવવામાં આવ્યા છે. ફૂલોને ખૂબ જ નજીકથી તમે જોશો તો તેની ખાસિયત છે તે તમને ખબર પડી શકે છે. આ અલગ અલગ પ્રકારના મિનિએચર્સ પ્લાન્ટના ગુલાબ છે, તો અમુક પ્રકારના જાસૂદ છે, સાથે સાથે આ પણ જોવા જેવા છે. અલગ 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 ફૂલ, રંગબેરંગી ફૂલો, લાલ, લીલા, પીળા, તમારી જેટલી પણ કલ્પના હોય એટલા ફૂલો અહીંયા સજાવીને મૂકવામાં આવ્યા છે. આ ફૂલો છે એની સાથેના કલર્સ છે અને ફૂલોને આકર્ષિત કરતા અવનવા પતંગિયાને ભમરા છો કે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હોય અને મહાત્મા ગાંધી એની છબી ના હોય તો નવાઈ પામવા જેવું છે. ચરખા સાથે બેઠેલા બાપુનું અહીંયા ખાસ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે. ચારે તરફ અલગ અલગ પ્રકારના રંગબેરંગી ફૂલો, ખૂબ જ સુંદર ફૂલો, આંખને ગમી જાય એવા ફૂલો, અને આ આંખને ગમી જાય તેવા ફૂલોની વચ્ચે બાપુ છે. હવે હું તમને આ પ્રદર્શનીના બીજા તરફ લઈ જઈશ. આ સફેદ ફૂલો છે, અલગ અલગ પ્રકારના પીળા ફૂલો છે, ગલગોટા છે. તો તમારી કલ્પના હોય એટલા કલરના અહીંયા ફૂલો છે. આ ફૂલોની સાથે હવે તમને બીજા તરફનું જે દ્રશ્ય છે તે બતાવવા માંગીશ. આ પણ શોપીસ ટાઈપના ફૂલો છે અને આ ફૂલોની સાથે જે કલર્સ છે તે અદ્ભુત છે. સુંદર ફૂલોનું સુંદર સજાવટ. આ દ્રશ્ય તમે દિલ્હીની અંદર જોયું હશે, તેને જ અહીંયા તૈયાર કરીને મૂકવામાં આવી રહ્યું છે. બાપુની જે કૂચ છે અને તેની સાથેના સત્યાગ્રહીઓના સ્ટેચ્યુસ છે તે મૂકવામાં આવ્યા છે.